હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, એમ સ્કૂલમાં તમારું સ્વાગત છે. હવે આપણે ફરી એક વખત વિડીયોના માધ્યમથી મળ્યા છીએ. આપણે જે છેલ્લો જે લેક્ચર છે એમાં ત્રણ એક્ટિવિટી સુધી જોયું હતું અને હવે આપણે આગળ એક્ટિવિટી ફોર જોવાની છે. એક્ટિવિટી ફોરમાં એક સરસ મજાનો પ્લે આપેલો છે જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. આ પ્લેની અંદર ઘણા બધા કેરેક્ટર્સ આપેલા છે, બરાબર, અને એમના વિશે આપણે માહિતી જોવાની છે અને ખરેખર આ પ્લેની અંદર શું છે તે જોવાનું છે. વિકાસ સેઝ, વિકાસ કહે છે, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. બધાનું સ્વાગત કરે છે, ગુડ મોર્નિંગ કહે છે, બરાબર. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આપણા સ્મિથ વિદ્યાલયની અંદર આજે ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ એટલે કે ચોથો વાર્ષિક પ્રોગ્રામ છે જેનું નામ છે સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ. આખા સ્કૂલની અંદર સૌથી હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી કોણ છે એ ગોતવાનું છે, જેના માટે આ પ્રોગ્રામ રાખેલો છે. હવે આ પ્રોગ્રામને હેન્ડલ કોણ કરશે, સંભાળશે કોણ, એ આપણે જોવાનું છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ હિઝ કોમ્પિટિશન. કે આ કોમ્પિટિશનના હોસ્ટ કોણ છે, મિસ્ટર પરમાર, જે આ સ્કૂલના ઇંગ્લિશ ટીચર છે. With him, the scorer is Mr. Bright. He is on laptop. અને મિસ્ટર પરમાર છે એની સાથે એક સ્કોરર છે. સ્કોરર એટલે કે જે ગુણની યાદી બનાવે, મતલબ જે તમે જવાબ સાચો આપીને માર્ક્સ મેળવશો ને એની યાદી બનાવે એને કહેવાય સ્કોરર. હવે એનું નામ છે મિસ્ટર બ્રાઇટ. હવે મિસ્ટર બ્રાઇટ કોઈ વ્યક્તિ નથી, એ શું છે, મિસ્ટર પરમારનું લેપટોપ છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. હવે મિસ્ટર શર્મા છે જે અમારા પ્રિન્સિપલ છે એ એક્સપર્ટ તરીકે અહીંયા બેઠા છે. એક્સપર્ટ એટલે કે જે કોઈને સલાહ આપી શકે અથવા તો કોઈને સાચું માર્ગદર્શન આપી શકે એને કહેવાય એક્સપર્ટ. તો મિસ્ટર શર્મા છે એ જે આ સ્કૂલના પ્રિન્સિપલ છે અને તે એક્સપર્ટ તરીકે અહીંયા બેઠા છે. તે પછી જે બધા કન્ટેસ્ટન્ટ છે એની વાત કરવામાં આવે છે. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ. આખી સ્કૂલમાંથી 9 વિદ્યાર્થીઓ છે પાર્ટિસિપેટ કરે છે, બરાબર, અને તેમની સામે કમ્પ્યુટર સ્ક્રીન રાખેલી છે અને બધા લોકો આતુરતાપૂર્વક, ઈગરલી એટલે આતુરતાપૂર્વક રાહ જોવે છે. શેની રાહ જોવે છે, પ્રોગ્રામ ચાલુ થવાની રાહ જોવે છે. હવે મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે, થેન્ક યુ વિકાસ. વિકાસ તે વિકાસને થેન્ક્સ કહે છે કે એણે આ પ્રોગ્રામની શરૂઆતમાં આટલું બધું સરસ પ્રોગ્રામના વિશે માહિતી આપી દીધી. હે એવરી વન, વેલકમ અગેન. હવે બધાનું ફરી એક વખત સ્વાગત કરે છે અને કહે છે, ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ. બધા પાર્ટિસિપેન્ટ્સને ઓલ ધ બેસ્ટ કહે છે. કન્ટેસ્ટન્ટ એકસાથે જવાબ આપે છે, થેન્ક યુ સર. હવે મિસ્ટર પરમાર છે પહેલા રાઉન્ડ વિશેની માહિતી આપે છે. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, કે પહેલો રાઉન્ડ છે, બરાબર, એનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. આ રાઉન્ડની અંદર શું કરવાનું છે, તો મિસ્ટર પરમાર કહે છે, આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમારા કમ્પ્યુટર પર તમને એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને 7 સેકન્ડનો, વધારેમાં વધારે 7 સેકન્ડનો સમય મળશે. ધ કન્ટેસ્ટન્ટ્સ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ. અને જે કન્ટેસ્ટન્ટ એટલે કે જે સ્પર્ધક સૌથી પહેલાં સ્ક્રીન પર ટચ કરી અને આન્સર આપશે એ અહીંયા સ્માર્ટ સીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. હવે આડા અવડું શબ્દો આપેલા છે અને એમાંથી એક સાચો જે છે એ સેન્ટેન્સ બનાવવાનો છે, એ પહેલો પ્રશ્ન છે. હવે મિસ્ટર પરમાર સેઝ, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. 7 સેકન્ડ પૂરી થઈ જાય છે, બરાબર, અને મિસ્ટર પરમાર કહે છે કે ટાઈમ ઇઝ અપ. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચલો જોઈએ કે સૌથી પહેલાં આન્સર કોણે આપ્યો. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને નંદિતા ગોસાઈ નામની એક વિદ્યાર્થીની છે તેણે સૌથી પહેલાં જવાબ આપેલો છે. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. ખાલી માત્ર ને માત્ર 3 સેકન્ડ લાગે છે આ સવાલનો જવાબ આપતા, મતલબ એક વાક્ય ગોઠવતા.
નંદિતા. પછી નંદિતાને બોલાવે છે, વેલકમ નંદિતા, કમ ટુ ધ સ્માર્ટ સીટ. નંદિતા છે એ સ્માર્ટ સીટ પર બેસે છે. નંદિતા, ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા છે એ થેન્ક યુ કહે છે અને કહે છે કે હું ખૂબ લકી છું. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? મિસ્ટર પરમાર પૂછે છે, જે એના ઇંગ્લિશના સર છે એ પૂછે છે, શું તું રેડી છે? નંદિતા સેઝ, યસ સર, હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પણ મારે કંઈક કહેવું છે. તો આવી રીતે છે નંદિતા પોતાની વાત રજૂ કરવા માટે કહે છે. મિસ્ટર પરમાર સેઝ, યસ શ્યોર, હા કેમ નહીં, શું કહેવું છે કે? નંદિતા સેઝ, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ ધેર. મેં ઘણી ટ્રાય કરી હતી પણ હું સ્માર્ટ સીટ સુધી પહોંચી શકી નહીં. ગયા વર્ષે મેં ઘણી ટ્રાય કરી હતી, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ મતલબ ગયા વર્ષે મેં ઘણી ટ્રાય કરી હતી પણ હું સ્માર્ટ સીટ સુધી પહોંચી શકી નહીં, એવી વાત કરે છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વર્કશીટ જ્યારે તમને કરવા મળશે ત્યારે આપણે આગળ વિડીયોની જે સ્ટોરી છે એ આગળ જોશું. બરાબર ને? થેન્ક યુ.